હું છું નૈમિશા અને સુપર સહેલીમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં રહું છું અને અવનવા નાસ્તા અહીંયા મળતા જ હોય છે શક્કરપારા લેવા તમે જાઓ તો પંદર વેરાયટી મળી જાય આજે તમારી સાથે શેર કરું છું સ્વીટ અને ખસ્તા શક્કરપારા તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું શક્કરપારા તો મેં ઘણી વાર બનાવ્યા છે પણ જ્યારે આ બનાવીને મૂક્યા ત્યારે ઘરમાં બાળકો કહેવા લાગ્યા કે મમ્મી આને આવી રીતે ના ખવાય આ તો ફ્રેન્ચ ચૂરોને રિઝેમ્બલ કરે છે તો આને આવી રીતે ખવાય તો ચાલો આજે હું તમને એ પણ રેસીપી બતાવી દઉં કે આ પળવાળા શક્કરપારા માટે શું જોઈશે સૌથી પહેલાં મેં લીધું છે વન ફોર્થ કપ મિલ્ક એટલે દૂધ થોડું હૂંફાળું કરીને લેવાનું છે અને દૂધમાં સેમ ક્વોન્ટિટી એટલે વન ફોર્થ કપ પાવડર શુગર દળેલી ખાંડ આપણે એડ કરી દેવાની છે અને તેને સરસ રીતે આપણે હલાવી દેવાનું છે શુગર બરાબર દૂધમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાની કે કેવું કંઈ રહેવું ના જોઈએ અને સરસ રીતે એક સરખું હલાવી દેવાનું ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું ઘી આ ઘી છે એ પણ ગરમ કરીને વન ફોર્થ કપ લેવાનું એટલે ઘી ખાંડ અને દૂધ સરખા ભાગે લેવાના અને સરસ રીતે આપણે તેને હલાવી દઈશું આ મિક્સચરમાં આપણે એડ કરીશું એક કપ એટલે દોઢસો ગ્રામ મેંદો આ રીતથી જો શક્કરપારા તમે બનાવશો તો ખૂબ સરસ બનશે સાથે થોડુંક મીઠું નાખી દઈશું જેનાથી ગળપણ અને થોડુંક મીઠું આ બેલેન્સ થશે અને શક્કરપારાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે સાથે આપણે થોડો ઇલાયચી પાવડર નાખી દઈશું તો સ્વાદ એકદમ સરસ આવી જશે હવે આ મિક્સચરને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આ લોટ છે એટલે એક રીતે આપણે આનો લોટ બાંધવાનો છે તમને આશ્ચર્ય થશે કે આ રીતે લોટ કેવી રીતે બંધાશે પણ વિડીયોમાં સાથે રહેશો તો તમને ખબર પડશે કે આ લોટ બંધાશે અત્યારે આ દેખાઈ રહ્યું છે કે આ તો એક જાડું ખીરા જેવું થઈ ગયું છે પણ આ જ રીતે લોટ બાંધીશું તો શક્કરપારા આપણા પળવાળા થશે અને ખસતા થશે તો આવી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેને ઢાંકીને ઓછામાં ઓછું ત્રીસ મિનિટ માટે રહેવા દેવું પડશે બને એટલો લોટ આજુબાજુથી ઉખાડી અને મિક્સ કરી દેવું જેથી ઘી ખાંડ અને દૂધ અને લોટ બધું સરસ મિક્સ થશે તો એનો ટેસ્ટ સરસ આવશે ઢાંકીને આવી રીતે આપણે રહેવા દઈશું લગભગ ત્રીસ મિનિટ પછી જ્યારે આપણે એને ખોલીશું ત્યારે તમે જોઈ શકો છો કે લોટ થોડોક ફૂલી ગયો છે વોલ્યુમમાં થઈ ગયો છે અને હવે આપણે આજુબાજુથી સરસ એને લેવાનો ટ્રાય કરીશું આ સમયે જો તમને લાગે કે આ લોટ એવો નથી તો તેમાં એક ચમચી કે બે ચમચી મેંદો એડ કરી દેવાનો જેથી તે એવો થઈ જાય આપણે એને વણીને તેના શક્કરપારા બનાવવાના છે તેથી જરૂર પૂરતો જ લોટ એડ કરવાનો નહીં તો તમારું નાખેલી ખાંડ થોડી ઓછી પડશે આ જગ્યાએ મેં પર્પઝલી ખાંડ થોડીક ઓછી નાખી છે કે છોકરાઓને ગમતી આઈટમ એટલે આપણે કહીએ શક્કરપારા એ લોકો કેચૂરો એ લોકો કેવી રીતે ખાય છે બાળકોને કેવું ખાવું ગમે છે એ પણ તમે અહીંયા જોઈ લેજો શક્કરપારા માટે હવે આપણે એને વણી લઈશું અને બહુ પાતળું નહીં કરીએ થોડુંક થીક રાખીશું તો જ આ સરસ શક્કરપારા તમારા ખસ્તા થશે અને તેમાં પળ નીકળશે બહુ પતળા કરી દઈશું તો તે ચવળ થઈ જશે હવે શક્કરપારામાં તમે ચોરસ કરો કે પછી ડાયમંડ શેપ કરો એ તમારી ઈચ્છા પ્રમાણે તમે કાપી લેજો આ રીતે આપણે બધાને એક પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને ત્યાર પછી આપણે તેને તેલમાં તળી લઈશું હવે આ ટાઈપની જો ફ્લેટ કઢાઈ લેશો તો તમારે તેલ ઓછું ભરવું પડશે અને સરસ રીતે તમારા બધા જ શક્કરપારા આમાં છૂટ્ટા છુટ્ટા તમે નાખી શકશો અત્યારે આપણે ગેસ સ્લો ટુ મીડિયમ પર રાખવાનું છે અને એમાં જ આપણે તેને શક્કરપારાને તળવાના છે સરસ રીતે આપણે હલાવતા જઈશું અને તેને ગુલાબી થવા દઈશું અને ત્યારબાદ આપણે તેને કાઢી લઈશું તમે જોઈ રહ્યા છો કે કલર સરસ આવી રહ્યો છે અને આ સમયે જ્યારે હું એને ઉપર નીચે કરું છું ત્યારે તેનો કડક અવાજ પણ આવી રહ્યો છે એટલે શક્કરપારા તળીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને કાઢી લઈશું થોડા ગરમ હશે એટલે ઓર એનો કલર થોડોક ડાર્ક થશે એટલે એવી રીતે આપણે તેને કાઢી લેવાના તો લો બાળકોને શક્કરપારા જોઈ અને મમ્મી આને આવી રીતે નહીં આવી રીતે ખવાય એમ કરતાં એમણે એક બાઉલ ભર્યો અને હવે આગળનો પ્રોસીજર તમે જ જોઈ લો આ પાવડર શુગર લીધી ફરીથી દળેલી ખાંડ લીધી અને એને સરસ આવી રીતે ઉપર તો જો તમારા બાળકો પણ આ રીતે ખાવા ઈચ્છતા હોય તો ચોક્કસ